નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેસાની સર. આજે બોર્ડ એક્ઝામ 2021 મે મહિનાની અંદર જે એક્ઝામ લેવાની છે એમાં ધોરણ 10 ની અંદર જે 30% કોર્સનો ઘટાડો કરેલ છે એ કોર્સનું એનાલિસિસ આજે હું તમને સમજાવવાનો છું. મિત્રો, બોર્ડની વેબસાઇટ પરથી જે 30% કોર્સ ઘટાડો કરેલ છે એને ધ્યાનમાં રાખી એકદમ સરળ સમજૂતીથી તમને દરેક વિષયની માહિતી મળી રહે એના માટેનો આજનો આ વિડિયો છે. બધા જ વિષયની તમને પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે, જે તમે ડાઉનલોડ કરીને જોઈ શકશો. હવે એ જે 70% કોર્સ આપણે જે ભણવાનો છે એનું એનાલિસિસ કેવી રીતે કરવું અને એની ઉપર કેમ ફોકસ કરીને સારામાં સારા માર્ક્સ લઈ આવવા એની આજે આપણે માહિતી છે. દાખલા તરીકે મેં તમને અહીંયા ગણિત અને વિજ્ઞાન આ બે ફોર્મેટ સમજાવેલા છે. તો અહીંયા આપણે ગણિતની અંદર જોઈએ તો આ રીતનું ફોર્મેટ છે કે પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાની અંદર આપણે શું કરવાનું છે તો ધ્યાન આપો. વાસ્તવિક સંખ્યા ચેપ્ટર છે, એકદમ લોંગ ચેપ્ટર છે, એની અંદર સાબિતીના ઘણા બધા દાખલા છે. પરંતુ મે 2021ને ધ્યાનમાં રાખી એની અંદરથી જે દાખલા પૂછાવાના છે એની જ ઉપર તમારે ફોકસ કરવાનું છે. કયા કયા દાખલા? તો જો તો કે ઉદાહરણની અંદર માત્ર પહેલું, છઠ્ઠું, સાતમું અને આઠમું તમારે આ ચાર પ્રકારના જ ઉદાહરણ સોલ્વ કરવાના છે. 1, 6, 7 અને 8. એનો મતલબ એવો નથી કે 1, 6, 7 અને 8 જ પૂછાશે, પણ પહેલું, છઠ્ઠું, સાતમું અને આઠમું કરશો તો એ પદ્ધતિના દાખલા બોર્ડની અંદર પૂછાશે. તો તમારે અહીંયા પહેલો દાખલો, પહેલું ઉદાહરણ છે કોનું છે તો કે યુક્લિડની ભાગ પ્રવિધિ છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા કેમ શોધવો એ પહેલા ઉદાહરણ દ્વારા તમારે શીખી લેવાનું, પછી કોઈ પણ દાખલો હોય તો તમે એ ગણી શકશો. છઠ્ઠું, સાતમું અને આઠમું એ અંકગણિતના મૂળભૂત પ્રમેયને લસા ગુસા શોધવાનો છે. તો એ પણ તમારે આ 6, 7 અને 8 ઉદાહરણ પરથી તમારે જોઈ લેવાનું છે. ક્લિયર? નેક્સ્ટ કે સ્વાધ્યાય 1.1 માંથી દાખલો પહેલો ગણવાનો છે, 1.2 માંથી 1 થી 4 જ દાખલા ગણવાના છે, સ્વાધ્યાય 1.4 માંથી દાખલો 1 થી 3 ગણવાના છે. હવે એની અંદર પ્રમેય 7 પોઈન્ટ આપેલું છે. ખરેખર બોર્ડની વેબસાઇટની અંદર જે ગણિતનો કોર્સ છે એમાં સ્વાધ્યાય 1.4 નથી, પણ મિત્રો સામે આપણને કીધું છે કે પ્રમેય 1.7 કરવાનો છે. તો એને ધ્યાનમાં રાખીને તમારે સ્વાધ્યાય 1.4ની અંદર દાખલા 1 થી 3 ગણી લેવાના. સમય સંખ્યાનું દશાંશ પદ્ધતિમાં નિરૂપણ કેમ કરવું? ઓકે. એવી જ રીતે બહુપદી છે તો તમારે એમાંથી કેટલા ઉદાહરણ કરવાના છે? તો કે 1, 2, 3 અને 4, 1 થી 4 જ ઉદાહરણ ગણવાના છે. તો 1 થી 4 ઉદાહરણ ગણ લેશો એટલે એને લગતા દાખલાઓ તમે જોઈ શકશો. સ્વાધ્યાય 2.1 માંથી દાખલો પહેલો, સ્વાધ્યાય 2.2 ની અંદર દાખલો પહેલો અને બીજો, ત્યાં ચેપ્ટર તમારું 2 પૂર્ણ, બાકીનું કાંઈ ગણવાનું નથી. એવી જ રીતે દ્વિચલ સુરેખ સમીકરણમાં તો કે 1 થી 13 ઉદાહરણ ગણવાના છે, 1 થી 13 ઉદાહરણ. એમાં સ્વાધ્યાય 3.2 ની અંદર પહેલો, બીજો, સોરી, બીજો, ત્રીજો અને પાંચમો દાખલો ગણવાનો છે, 3.3 ની અંદર પહેલો અને બીજો ગણવાનો છે, 3.4 ની અંદર માત્ર પહેલો દાખલો ગણવાનો છે. આટલું કરશો એટલે દ્વિચલ સુરેખ સમીકરણમાંથી તમને પૂરા માર્ક્સ મળશે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, 1 થી 6, 10મું અને 13 થી 18, આટલા જ પ્રકારના ઉદાહરણ કરવાના છે અને આ ટાઈપના જ ક્વેશ્ચન પૂછાશે. સ્વાધ્યાય 4.1 માંથી દાખલો પહેલો અને બીજો, 4.2 માંથી 1 અને 1 થી 6 દાખલા, 4.3 માંથી 2 થી 8 દાખલા અને 4.4 માંથી 1 થી 5 દાખલા. તો આયા મેં તમને ખાલી ફોર્મેટ સમજાવ્યું કે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે. તો આ એક સિમ્પલ ફોર્મેટ છે. આ જ ફોર્મેટની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જે તમારે ડાઉનલોડ કરી અને એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. એવી જ રીતે આપણે સાયન્સનું જોઈએ તો સાયન્સની અંદર શું છે? તો કે જો એની અંદર પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ એમાં તમારે શું કરવાનું છે? તો કે પહેલો પોઈન્ટ છે રાસાયણિક સમીકરણ. તો એને લગતા જેટલા પોઈન્ટ છે રાસાયણિક સમીકરણો કેવી રીતે બનાવવાના છે એના લગતા જે પોઈન્ટ છે એ તમારે ખાલી જોવાના છે અને પાકા કરવાના છે. બીજું, રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જેમ કે સંયોગીકરણ પ્રક્રિયાઓ, વિઘટન પ્રક્રિયાઓ, વિસ્થાપન પ્રક્રિયાઓ. તો પહેલા ચેપ્ટરમાંથી તમારે આ બે જ મુદ્દાનો સમાવેશ કરવાનો છે, બાકીના જેટલા મુદ્દા છે એને તમારે સ્કીપ કરી દેવાના છે. એવી જ રીતે ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર. તો એની અંદરથી કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે? તો કે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મની સમજ લેવાની છે, તમામ એસિડ બેઝમાં શું સમાનતા છે એ પોઈન્ટ લેવાનો છે, એસિડ અથવા બેઝ દ્રાવણ કેટલા પ્રબળ છે એ તમારે પોઈન્ટ લેવાનો છે, અને નેક્સ્ટ કે સાર વિશે વધુ જાણકારી
ચાર પરિવાર વિશેની જાણકારી તમારે લેવાની છે. તો અહીંયા મેં તમને ઉદાહરણ તરીકે સમજાવ્યું કે તમારે ચેપ્ટરને કેવી રીતે અંદરથી કયા કયા પોઈન્ટ લેવાના છે. તો આ બધા જ વિષયની મુખ્ય પાંચ વિષય ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી અને ગુજરાતી આ પાંચે પાંચ વિષયની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો આશા રાખું છું કે મે 2021 ની અંદર જે 30% કોર્સનો ઘટાડો કરેલ છે એટલે કે 70% કોર્સ જે લેવાનો છે એની સમજ હવે તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. ઓકે, તો વિડીયો સમજાનો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ